रक्तो भक्तो आवी चढ़ेलो एक क्षुल्लक मानस छू आतो जोरे आगळ वधती नैया के मछवारो छू मातृभाषाना अर्थ प्रेम ने अक्षर भयो देनारो छू शब्द देहना मोती विणतो सागर नो घूमनारो छू मा भाषाना अर्थ प्रेम ने अक्षर भयो देनारो छू उड़ो गगनमा ऊंचे भाषा गुर्जर नो गुंजायो छू जेना पेटाळेथी उठता साहित्य तरंगनी लहेरो सपाटी परथी उचकाईने आगळी ऊंचाईने आंबे छे एवी अनुभवकृत समृद्ध अने रसरंजित भाषा एटले मा भाषा गुजराती जे स्वयं छे अगाध अने अमाप एक ऊंडाण एक ऊंचाई ચાલો આજે માં ડૂબકી લગાવીને જોઈએ કે એના બેટાળા કેટલી વૈવિધ્ય સભર અને અચરજભરી સૃષ્ટિ રહેલી છે એના ઊંડાણે રહેલા લાખો સાહિત્ય સર્જન રૂપી મોતીડાઓને હજારો સાહિત્ય સર્જક રૂપી મરજીવાઓએ બહાર કાઢ્યા છે અને છતાં પણ એ ભાષા સિંધુની સમૃદ્ધિ હજુ અકબંધ છે આ એ જ સાહિત્ય સર્જકો છે જેમણે એ વિચાર મોતીને બહાર કાઢ્યા છે અને એવી ઊંચાઈએ પહોંચાડ્યા છે જ્યાં એ સ્વયં તારલા બની ગયા છે અવિચળ અને સ્થિર બની અને ગુર્જર ભાષાના આગુને શોભાયમાન કરી રહ્યા છે સંસ્કૃતમાંથી પ્રાકૃત પ્રાકૃતમાંથી ગૌર્જર અને ગૌર્જરમાંથી ઉદ્ભવેલી આજની આપણી સમૃદ્ધ અને શિષ્ટ ભાષા ગુજરાતી એમાં સાહિત્ય સર્જનનો કાળ એના આરંભનો કાળ સોલંકી યુગ ગણી શકાય ઈસવીસન 1000 થી 1450 દરમિયાન આ ભાષા ઘણી જ પ્રચલિત બની શ્રી હેમચંદ્રાચાર્યજીએ સનાતન માનવ ધર્મ અને ખાસ કરીને જૈન ધર્મના શાશ્વત વિચારોને શબ્દદેહ આપી અને પુસ્તક રૂપે વહેતા કર્યા ત્યાર પછી 15 થી 19મી સદી સુધીમાં કવિ શ્રી નરસિંહ મહેતા થી દયારામ સુધીના ભક્તિ યુગ કે નરસિંહ યુગમાં આપણા તમામ ધર્મ ગ્રંથોનો નિચોડ લોકબોલીમાં ગવાતો થયો આપણા પ્રાચીન યુગના આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાએ તો આ ભાષાને એક અનુપમ અને ભવ્ય ઊંચાઈ આપી જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ પાસે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે 1850 થી 1885 સુધીનો સમય એટલે કે સુધારક અથવા નર્મદ યુગ આપણી મા ભાષાનું મૂલ્ય શુષા પૈસા ચારમાંથી વધારવાનું બીડું જેણે ઝડપ્યું એવા મહાન કવિ શ્રી નર્મદે પોતાનું સમગ્ર જીવન માતૃભાષાના ઉત્થાન માટે જ વ્યતીત કર્યું ત્યારબાદ 1885 થી 1915 સુધીનો યુગ એટલે પંડિત કે ગોવર્ધન યુગ અને ત્યાર પછી 1945 સુધીનો યુગ એટલે ગાંધી યુગ જે દરમિયાન મા ભાષાનું વૃક્ષ વધુ ને વધુ પોળાતું રહ્યું ભોળાભાઈ પટેલ કેકા શાસ્ત્રી કે ભગવતી કુમાર શર્મા પન્નાલાલ પટેલ વિનોદ ભટ્ટ કિશન મહેતા કે હરીન્દ્ર દવે આઈ કે વીજળીવાળા શરદ ઠાકર પન્નાલાલ પટેલ સ્નેહરશ્મિ સુંદરમ ઉષ્ણ શેખાદમ ગણી કે દર્શક મંસૂરી મરીઝ ઘાયલ કે બેફામ જેવા અનુગાંધી અને આધુનિક યુગના અનેક સાહિત્ય સર્જકોએ એ વટવૃક્ષને સિંચવાનું કાર્ય કર્યું અને આજે સમૃદ્ધ ભાષા સંસ્કૃતની શ્રેષ્ઠ સુભદ્ર સુપુત્રી આપણી મા ભાષા ગુજરાતીએ વિશ્વમાં પ્રસ્થાપિત કરી દીધું છે કે એની ગરિમા શું છે અને છતાં પણ અમારા જૂનાગઢના કવિ શ્રી મનોજભાઈ ખંડેરિયા કહે છે ને કે તળેટી જતા એવું લાગ્યા કરે છે હજુ ક્યાંક કરતા લવાગ્યા કરે છે સાહિત્ય સર્જન એ હજુ સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે કહેવાય છે કે ભાષામાં જ મૂળાક્ષરોની સંખ્યા વધારે એમ ભાષા વધારે સમૃદ્ધ અને માટે જ ગુજરાતી ભાષામાં અવાજને વિભિન્ન રીતે અભિવ્યક્ત કરવાને લીધે જ અગ્રેસર છે આ ભાષા જુઓ તો ખરા એમાં કેટ કેટલા શબ્દ દેહનો મેળાવડો જાગ્યો છે એમાં મહાલી એમાં તરબોળ થઈ જઈએ ને ત્યારે જ એની રંગ સૃષ્ટિને ખરા અર્થમાં માણી શકાય કેટ કેટલી શૈલી ને કેટ કેટલી રચનાઓ કેટ કેટલા રચયિતાને
ઝવેરચંદ મેઘાણીજી આપણા હૃદયમાં સ્ફુર્યા વગર ન જ રહે. એમની કૃતિઓમાં ખોવાઈ જઈએ ને ત્યારે સમજાય કે જો શ્રી મેઘાણીજીને મા ભાષા ગુજરાતી અથવા ગુજરાતીને શ્રી મેઘાણીજી ન મળ્યા હોત તો તો હું કે તમે આ ઊંડાણ ન જ પામી શક્યા હોત. આપણે બાળક હોઈએ છીએ ને ત્યારે આપણા બધાનામાં શોર બકોર કરતો, ગોટાળો કરતો અને ફૂમ લઈને હસી પડતો એક બકોર પટેલ તો હોય જ છે. સાથે સાથે દેખી તો દીવાનો પણ તો એ દુનિયાનો શરમણ લઈને બેઠેલો મુલ્લા નસરુદ્દીન સાહસિક છેર છબો છકો મકો પેલા બંને ટેણિયાઓ અડુક્યો અને દડુક્યો અને શેરીમાં ટેડી જાને ચાલ્યા જતા મિયા ફૂસકી. આ બધા ગુજરાતી સાહિત્ય સિંધુના એવા અણમોલ રત્નો છે જે વર્ષોથી પોતાની આગવી શૈલીમાં બાળપણને જકડી રાખે છે. આ ગુજરાતી ભાષા જેટલી મજાની છે કે જ્યાં ફેર ફુદરડી ફરતા ફરતા ફેર ફુદરડી ફરતા ફરતા પડી જવાની પણ એક અલગ મજા છે. અહીંયા હજી પણ દરેક બાળક પાસે એક બિલાડી જાડી હોય જ છે. એ સાડી પહેરીને જ ફરવા જાય છે. જાય છે એ તાળામાં મગર પણ હોય જ છે અને એ અમર બિલ્લીને મગર કાયમ ખાઈ જાય છે. મારા દાદાજીની બિલ્લીને પણ મગર ખાઈ ગયા હતા, મારા ડેડીની બિલ્લીને પણ મગર ખાઈ ગયા હતા અને આ ત્રણ ત્રણ પેઢીના ઉંમરના તકાજા છે. આપણે બાળક હોઈએ છીએ જીવનના વિભિન્ન તબક્કે આવતા પ્રસંગોને પણ મા ભાષામાં કેટલી સારી રીતે વર્ણવવામાં આવ્યા છે. ઝૂમો વિસ્તીનો પાડો વેણુ ટ્રેન નીચે કપાઈ જતા આપણી પાપણો પર અચૂક પાણી ટપકવાના, મંગુની નાતમાં બદલાઈ જતા અમૃત કાકી અચૂકપણે આપણા અંતરની લાગણીઓને પલાળી જવાના, તો વળી એની સામે મુંબઈ જતી વેળા યવન શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકાની મારે આવશ્યકતા છે જેનું વિતરણ કરવું એ તમારું કર્તવ્ય છે. આવું બોલતા ભદ્રભદ્રને ગુજરાતી સાહિત્ય કે ભાષામાંથી પદભ્રષ્ટ કરવા એ અશક્ય જ છે અને મુંબઈ જઈને પણ પાવડર ગલી ગોરેગાંવ ઈસ્ટના બાળાની હેમા માલિની ધોતીધારી જેઠાલાલ શીખડી સુંગતા શિક્ષક હિંમતલાલ અંધારી આલમના શહેનશાહ સુંદરલાલ ફુગ્ગી માઈનું અને ટીચા સુધીનું ફ્રોક પહેરેલી બચલી અને લાંબા કાપડા જેવા વાળ ઉડાડતો ટપુ એ હસાવી હસાવીને આપણને પેટમાં દુખાવવાના છે. આ ભાષામાં તો એવા મરજીવાઓ પણ છે જેમણે છંદને આત્મસાત કરી અને આપણી સમક્ષ ખુલ્લા મૂક્યા છે. પાંચ માત્રાના સંધિનું સાતવાર આવર્તન અને છેલ્લો અક્ષર ગુરુ આવા માત્રાભેળ છંદ ઝૂલણાને આત્મસાત કરીને કૃતિઓનું સર્જન કરતા કવિશ્રી નરસિંહ મહેતા પ્રેમરસ પાને તું મોરના પિચ્છદર તત્વનું ટૂંકણું તુચ્છ લાગે. પ્રથમ પંક્તિમાં સોળ અક્ષર, બીજીમાં પંદર અને છેલ્લો અક્ષર ગુરુ આવા સંખ્યાભેળ છંદ મનોહરને સાથે લઈને ચાલતા કવિશ્રી દરપદ ચાર વાર આવર્તન
કનિષ્કી નાનાલાલ. સુરતના કવિયત્રી ભલે તે પુત્રી માટે લખે, પરંતુ મને તો અમારી પોતાની પોતીની મા ભાષા માટે જ કહેવાનો મન થાય કે તું મને કાંઈ એટલી બધી ગમે, દુનિયા આખી એક તરફ મૂકું તોય તારો પલ્લો નમે. વિભિન્ન સરિતાઓના સંગમથી બનતા આ જલધિની વિશાળતા તો જુઓ, એમાં ડૂબકી મારીને જોશો ને ત્યારે સમજાશે કે આ ભાષા કેટલી પોતીકી છે. નરસિંહના પ્રભાત્યા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, હીરાની કાપી, ભોજભગતના ચમખા, મીરાના ભજન, અસાઈ ઠાકરની ભવાઈ, મરશિયા કે હાલરડા, દુહા મુક્ત કે હાઈકુ, છંદ કે ચોપાઈ, સોનેટ કે મુક્ત, નિબંધ, પ્રકીર્ણ, નવલકથા, નવલિકા, ચરિત્ર લેખન, આત્મકથા, બોધકથા, બાળવાર્તા જેવા અનેક અંગોપાંગો ધરાવતી એક સુંદર પ્રતિમા છે આપણી મા ભાષા ગુજરાતી. ગોવર્ધન નામના સરસ્વતી ચંદ્ર, કલાપીનો કેકારો, મુનશીનો ગુજરાતનો નાથ, મેઘાણીનો કસુંબીનો રંગ, ધૂમકેતુના તણખા, દલપતરામનું પિંગળ શાસ્ત્ર, ઉમાશંકરજીની વિશ્વ શાંતિ, સુંદરમની વસુધા, જ્યોતિન્દ્રના રંગ તરંગ, શાસ્ત્રો, કથન, ઉપનિષદ, વ્યાકરણ, સંગીત અને આધ્યાત્મની એકદમ સરળ અને સહજ શબ્દોમાં ઉપલબ્ધિ જો કહે હોય તો એ આપણી મા ભાષા ગુજરાતી છે. જેના માટે બસ એમ જ શબ્દ હોય કે જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મલટ કા કરે બ્રહ્મ પાસે, એક અગાધ ઊંડાણ અને અમાપ ઊંચાઈને આવરી લેતા ચિરંજીવ સાહિત્યની જન્મદાત્રી છે મા ભાષા ગુજરાતી. એના માટે તો હું એટલું જ કહું કે જ્યાં શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, ને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. ભવ્યતા છે આ ભાષાની કે માની જેને સરિતા, એ તો જલધિનીએ પારમ્યતા નીકળે. વંદે માતરમ.